हेलो एवरीवन, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आजे आपणे धोरण 12 विषय भौतिक विज्ञान चैप्टर नंबर 2 स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्स में स्पर्धात्मक परीक्षाओनी तैयारी आगळ वधारीए। तो अत्यार सुधी आपणे विद्युत स्थितिमान, विद्युत स्थिति ऊर्जा आ बधा टॉपिक जोई लीधा, बराबर। पछी कैपेसिटर में बेजिक जे सूत्रों हता तेनुं पण आपणे डिस्कशन करी लीधुं। हवे मेन जे कैपेसिटरनू नेटवर्क सॉल्यूशन छे ते समझवानू छे, बराबर। तो कैपेसिटरना नेटवर्क सॉल्यूशन में घणी बधी मेथडो छे, वन बाय वन आपणे एक एकनी चर्चा करशुं। जेम के तमे भणशो ए श्रेणी समांतर जोड़ाण समझजो। हवे पछीना जे वीडियोस छे तेमां तमे केटला टॉपिक्स भणवाना छो अने बधा वीडियो तमे वन बाय वन व्यवस्थित जोशो। एक आवशे श्रेणी जोड़ाण, पछी तमे समझवाना छो समांतर जोड़ाण। पछी एक मेथड आवशे शॉर्ट सर्किट, पछी एक्स्ट्रा वायर, बराबर, प्लेट कैपेसिटर, बराबर। पछी तमे कैपेसिटर नू चार्जिंग भणशो, डिस्चार्जिंग भणशो, कैपेसिटर चार्जिंग डिस्चार्जिंग भणी गया बाद पछी तमारे भणवानू छे कैपेसिटर माटे विस्टन ब्रिज, बराबर। पछी आवशे किर्चोफनो पहेलो नियम KCL, किर्चोफनो बीजो नियम KVL, किर्चोफ करंट लो એટલે કે કિર્ચોફનો વિદ્યુત પ્રવાહ માટેનો નિયમ KVL, કિર્ચોફ વોલ્ટેજ લો એટલે કે કિર્ચોફનો વોલ્ટેજ માટેનો નિયમ, બરાબર, વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટેનો નિયમ, બરાબર। પછી આ બધું પૂરું થઈ જાય, બરાબર, એટલે ઊર્જાનું વિતરણ, બરાબર, વિદ્યુત ભાર, ઉર્જા, વોલ્ટેજ, તેનું વિતરણ કઈ રીતે થાય છે આ બધું ભણવાનું છે, બરાબર। છેલ્લે પાછું એક હજુ આવશે RC નેટવર્ક, એટલે કે અવરોધ અને કેપેસિટરનું જોડાણ, બરાબર। અવરોધ અને કેપેસિટરથી આખું એક તંત્ર બનશે, તેનું તમારે સોલ્યુશન કરવાનું છે કે ક્યાં વોલ્ટેજ કેટલા છે, ક્યાં વિદ્યુતભાર કેટલો સંગ્રહાયેલો છે, આ બધું ક્લિયર। તો ઘણી બધી મેથડો આપણે વન બાય વન ડિસ્કસ કરવાની છે। આજે આપણે શીખીશું આ બે વસ્તુ, નોર્મલ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। પછીના ટોપિકમાં આ બે વસ્તુ શીખશું, શોર્ટ સર્કિટ, એક્સ્ટ્રા વાયર। પછી વન બાય વન આમાંથી જેમ આપણે ઇઝી લાગતી હશે એ પહેલાં કરીશું, જેમ જેમ આગળ વધતા જઈશું તેમ ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું, બરાબર। તો દરેક મેથડ ભણવાની છે, દરેક મેથડ માટે બે બે ત્રણ ત્રણ ન્યુમેરિકલ ભણવાના છે, દાખલાઓ, બરાબર। અને આવા બીજા અન્ય દાખલાઓ તમારે જાતે સોલ્વ કરવાના છે, અને સોલ્યુશન કરો ત્યારે જે ડાઉટ્સ જનરેટ થાય તે તમારે પૂછી લેવાના છે, બરાબર। સપોઝ હું અહીંયા પણ કોઈ એક ક્વેશ્ચન મૂકું તો તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો, પછી ક્વેશ્ચન સોલ્વ કરવાનો, ક્વેશ્ચન સોલ્વ કરીને પછી વિડીયો સ્ટાર્ટ કરવાનો પાછો, પછી મારું સોલ્યુશન જોવાનું, બરાબર। તો તમને કદાચ અંદાજ આવશે કે અહીંયા કંઈક સરની ભૂલ છે, અહીંયા કંઈક મારી ભૂલ છે, બરાબર। તો તમે આન્સર કમ્પેર કરશો આ રીતે અને તમારા ડાઉટ્સ છે એ ક્લિયર થતા જશે, બરાબર। તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ બંને એકસાથે જ સ્ટાર્ટ કરીએ છીએ, શ્રેણી અને સમાંતર જોડાણ। શ્રેણી જોડાણમાં બે કેપેસિટર આ રીતે હશે, આપણે બે જ કેપેસિટરની પહેલા વાત કરીએ, બરાબર। ધારો કે અહીંયા બેટરી છે 100 વોલ્ટની છે, અહીંયા એક 10 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે, બરાબર, 12 માઇક્રોફેરાડેનું છે ધારો કે, અને અહીંયા 4 માઇક્રોફેરાડેનું છે। તો શ્રેણી જોડાણ તો આપણને મેળવતા આવડે જ છે, ધારો કે હું આને કહી દઉં C1 અને કહી દઉં C2, બરાબર। તમને કહેવામાં આવે કે C1 પર વિદ્યુતભાર કેટલો હશે, C2 પર વિદ્યુતભાર કેટલો હશે, બેટરીમાંથી નીકળતો કુલ વિદ્યુતભાર કેટલો હશે, બરાબર।
तो तमने आवडे छे के तमे पहेला शुं मेळवशो आ बन्नेनुं श्रेणी जोडाण एटले सी इक्विवेलेंट बन्नेनो गुणाकार छेदमां बन्नेनो सरवाळो 12 इंटू 4 डिवाइड बाय 12 प्लस 4 એટલે કે આ આવી ગયું 3 માઇક્રોફેરાડે. ઓકે, હવે તમે વિદ્યુતભાર મેળવશો Q ઇક્વલ ટુ સી ઇક્વિવેલેન્ટ ઇન્ટુ V. તો સી ઇક્વિવેલેન્ટ કેટલા છે? 3 માઇક્રોફેરાડે છે, બરાબર. અને V કેટલા છે? 100, એટલે કેટલા થયા? 300 માઇક્રોકુલમ. આ વિદ્યુતભાર બેટરીમાંથી નીકળે છે, તો બેટરીમાંથી ધારો કે વિદ્યુતભાર નીકળે છે, આ બાજુ ધન વિદ્યુતભાર હશે, કેટલો નીકળશે? તો કે 300 માઇક્રોકુલમ ટોટલ પાસ થયેલો. એટલે ધીરે ધીરે કેપેસિટર ચાર્જ થાય છે અને ધીરે ધીરે તમારો વિદ્યુતભાર છે અહીંથી વધતો જાય છે, બરાબર. બેટરીમાંથી નીકળતો જાય છે અને કેપેસિટર પર સ્ટોર થતો જાય છે. તો કુલ વિદ્યુતભાર અહીંથી આ બાજુ ગયો હશે કેટલો હશે? પ્લસ 300 માઇક્રોકુલમ. તો એવી રીતે અહીંથી ગયો હશે એ ઋણ વિદ્યુતભાર હશે માઇનસ 300 માઇક્રોકુલમ, બરાબર. તો એ પ્લસ 300 માઇક્રોકુલમ અહીંયા આવે છે, માઇનસ 300 માઇક્રોકુલમ અહીંયા આવે છે. તો પછી આ પ્લેટ અહીંયા છે તેનું શું અને અહીંયા એક પ્લેટ છે તેનું શું, બરાબર. એ ખાસ સમજવાનું છે. તો સમજો કે આ જે અંદરની પ્લેટ તમને દેખાય છે આટલો પાર્ટ, એને તમે એમ કહી શકો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. તો ત્યાંનો વિદ્યુતભાર પ્રારંભિક કેટલો હતો? ઝીરો, કેમ કે પ્રારંભમાં તમે કોઈ બેટરી કનેક્ટ કરી નથી, બરાબર. પ્રારંભમાં વિદ્યુતભાર હતો ઝીરો, કેમ કે પ્રારંભમાં તમે કોઈ બેટરી કનેક્ટ કરી નથી. ક્લિયર? તો પછી અંતમાં પણ વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ? ઝીરો. એટલે કે ક્યુ અંતિમ ઇક્વલ ટુ શું થવું જોઈએ? ઝીરો. તો અંતમાં શું થાય છે એ સમજો. આ ઋણ વિદ્યુતભાર છે એ આ પ્લેટ પરના ઋણ વિદ્યુતભાર સાથે અપાકર્ષણ બળ લગાવશે, એટલે આ ઋણ વિદ્યુતભાર આ બાજુ આવશે, કેમ કે આ ધન વિદ્યુતભાર તેને આ બાજુ આકર્ષશે. એટલે અહીંયા ઋણ વિદ્યુતભાર આવી ગયો, તો અહીંયા પાછો કેટલો વિદ્યુતભાર આવશે? ધન વિદ્યુતભાર. તો આ ઋણ વિદ્યુતભાર કેટલો આવેલો હશે? તો કે આ બાજુ પ્લસ 300 છે, બરાબર. આ બાજુ પ્લસ 300 માઇક્રોકુલમ છે, તો આ બાજુ માઇનસ 300 માઇક્રોકુલમ આવશે. એ માઇનસ 300 અહીંથી અહીંયા આવે છે, એટલે આ બાજુ પાછો જનરેટ થયો પ્લસ 300 માઇક્રોકુલમ, આ બાજુ પાછો છે માઇનસ 300 માઇક્રોકુલમ. એટલે સમજો, બેટરી ખાલી આ એન્ડિંગ પ્લેટ છે એને જ વિદ્યુતભાર આપે છે, અંદરની પ્લેટો તો ઓટોમેટિક જનરેટ કરી લે છે, બરાબર. હવે અંદરની પ્લેટનો કુલ વિદ્યુતભાર જુઓ તો માઇનસ 300 પ્લસ 300 થઈ ગયો ઝીરો. એટલે કે વિદ્યુતભારના સંરક્ષણના નિયમને અનુસરે છે, બરાબર. એટલા માટે એમ કહેવાય કે બેટરીમાંથી જો 300 માઇક્રોકુલમ વિદ્યુતભાર નીકળે છે તો એ બંને કેપેસિટરને 300-300 મળશે. અમુક લોકો પાછા એમ વિચારે કે આને 300 મળે, આને 300 મળે, તો કુલ 600 હોવો જોઈએ. તો બેટરીમાંથી કુલ વિદ્યુતભાર 600 માઇક્રોકુલમ નીકળવો પડે, પણ એવું નથી. બેટરી માત્ર એન્ડિંગ પ્લેટ્સને જ વિદ્યુતભાર પ્રોવાઈડ કરે છે, અંદરની પ્લેટ છે એ વિદ્યુતભારની વહેંચણી કરે છે. એક પ્લેટ પરથી ઋણ વિદ્યુતભાર બીજી પ્લેટ પર જશે, એટલે પહેલી પ્લેટ પર ધન વિદ્યુતભાર ઉદ્ભવશે, બરાબર. હવે આવી રીતે ત્રણ કેપેસિટર હોય, આવી રીતે ત્રણ કેપેસિટર હોય, બરાબર. તો પણ જો બેટરીમાંથી કુલ વિદ્યુતભાર નીકળતો હોય 300 માઇક્રોકુલમ સપોઝ, હા, તો તમારે એમ સમજવાનું કે આ પહેલી પ્લેટ અને આ છેલ્લી પ્લેટ આને જ વિદ્યુતભાર મળે છે. આ જે વચ્ચેનું તંત્ર છે એ ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ છે, એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. ત્યાં વિદ્યુતભાર અંદર છે એ સેપરેટ થાય છે, જેમ કે અહીંથી ઋણ વિદ્યુતભાર અહીંયા આવી જશે, આનો ઋણ વિદ્યુતભાર અહીંયા આવી જશે, એટલે અહીંયા પાછું ઉદ્ભવશે ધન વિદ્યુતભાર, એવી રીતે અહીંયા ઉદ્ભવશે ધન વિદ્યુતભાર, બરાબર. એટલે અહીંયાથી બેટરીમાંથી કુલ 300 નીકળે છે, તો એવું નથી વિચારવાનું કે ત્રણેયને 100-100 મળશે, ત્રણેય કેપેસિટરને 300-300-300 મળશે, બરાબર.
चलो आ बधु क्लियर छे। एटले श्रेणी जोड़ाण में विद्युत भार समान हशे, विद्युत स्थितिमान अलग अलग होई शके, विद्युत स्थितिमान अलग अलग होई शके। आ बधु तमारे नोट्स बनावानी जरूर नथी, बराबर, खाली एक्सप्लेनेशन छे। नोट्स आपणे पछी बनावता थईशुं, कोना माटे? कैपेसिटरना नेटवर्क सोल्यूशन माटे। अत्यारे नोट्स बनावानी के कोई पण जातनी चिंता करवानी नथी, बस खाली अहींया ध्यान आपवानुं छे, अमुक कंसेप्ट छे समझवाना छे, एना ज कंसेप्ट पाछा रिपीट थवाना छे त्यारे नोट्स बनावी लईशुं, बराबर। हवे समझो के तमने एवुं कहेवामां आवे, तमने एवुं कहेवामां आवे के आ जे C1 कैपेसिटर छे तेना पर वोल्टेज केटला हशे, बराबर। C1 कैपेसिटर पर वोल्टेज केटला हशे तो तमे आवी रीते मेळवशो C1 पर वोल्टेज। खरेखर एम कहेवाय के C1 जे कैपेसिटर छे तेनी बे प्लेट वच्चे विद्युत स्थितिमाननो तफावत, बराबर। तो हवे ए समझिए के विद्युत स्थितिमाननो तफावत केटलो हशे, तो V1 इक्वल टू Q/C1 थशे, केम के विद्युत भार केटलो छे 300, C1 એટલે આ 12 અને એ પણ માઇક્રોફેરાડે છે, એટલે 12 × 10⁻⁶ અને અહીંયા પણ માઇક્રો છે એટલે 10⁻⁶ કેન્સલ આઉટ થઈ ગયા, બરાબર। તો 300/12 કરશો એ તમારો આન્સર વોલ્ટમાં, ઓકે। C2 પર વોલ્ટેજ કેટલા હશે? તો C2 પર હશે V2 ઇક્વલ ટુ Q/C2। ચલો Q/C2 કેટલું? તો કે 300/4, આ બીજા વોલ્ટેજ થઈ ગયા, બરાબર। બંને વોલ્ટેજનો સરવાળો કરો એટલે કુલ વોલ્ટેજ તમને મળવા જોઈએ 100, બરાબર। તો બંનેને સરવાળો કરશો તો શું થશે? તો 300/12 + 300/4, લસા આવશે 12, એટલે અહીંયા 3 વડે ગુણાશે, 3 × 300 એટલે 900, 900 + 300 એટલે 1200, 1200 / 12 કરશો એટલે 100 વોલ્ટ તમને પાછા મળી જશે। એટલે તમે લખી શકો V = V1 + V2, ક્લિયર। હવે આને સમજવાનું છે કઈ રીતે એ હવે પાછું જોઈએ, કેમ કે ઘણી વખત આવી રીતે સિમ્પલ નેટવર્ક નહીં આપેલું હોય, ઘણી વખત તમને બની શકે બેટરી જ ના આપેલી હોય, ખાલી એક પોઈન્ટ આપી દે ને એનો વિદ્યુત સ્થિતિમાન આપી દે। બેટરી છે એ ખરેખર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે। તમને ખાલી વિદ્યુત સ્થિતિમાન આપી દે તો એ પરિસ્થિતિમાં શું કરશો? જુઓ, આ 100 વોલ્ટ છે તો હું બેટરીના કોઈ એક ટર્મિનલનો વોલ્ટેજ હું 100 લઈ લઉં તો આનો શું લેવો પડે? 0। હવે આ વાયરથી સીધે સીધું કનેક્ટેડ છે, વચ્ચે કોઈ ડિવાઇસ નથી, એટલે કે વિદ્યુતની ભાષામાં આ વાયરના દરેક બિંદુ છે એ એક જ બિંદુ તરીકે કામ કરશે, એટલે કે સમાન સ્થિતિમાને છે। તો આ પ્લેટ પર વોલ્ટેજ કેટલો હોય? વોલ્ટેજની વાત નથી, વિદ્યુત સ્થિતિમાનની છે, કેટલો હોય? 100 વોલ્ટ, બરાબર। હવે આ 300/12 કરો, તો 300/12 કરીએ તો 300/6 × 2 કરી દો, 25 વોલ્ટ થશે, બરાબર। એટલે અહીંયા આવે છે 25, તો 25 ઓછા કરવાના છે, કેમ કે કેપેસિટર છે એને 25 જેટલું સ્થિતિમાન વાપરી લીધું, તો અહીંયા કેટલું બચ્યું હોય? 75। હવે આ પ્લેટ પર 75 હોય તો આ તો ડાયરેક્ટ કનેક્ટેડ છે, જેને વાયરથી સીધે સીધી કનેક્ટેડ છે એ તો બંને સમાન સ્થિતિમાન પર હોય, એટલે અહીંયા પાછા કેટલા વોલ્ટેજ હોય? 75, ક્લિયર। આ બધું સમજવાનું છે, ઓકે। હવે અહીંયા 75 વોલ્ટ આવી ગયા તો આ પ્લેટ પર કેટલા હશે? તો એ જો અહીંયા 0 સાથે કનેક્ટેડ છે, એટલે આ પ્લેટ પરના વોલ્ટેજ કેટલા એને સાપેક્ષે ગણાય? 0। વિદ્યુત સ્થિતિમાન છે એ સાપેક્ષ ખ્યાલ છે, તમે કોઈ એક બિંદુનું સ્થિતિમાન ધારી લેશો અને તેની સાપેક્ષે આગળ વધશો। હવે વિચારો પાછા કે 75 - 0 એટલે 75 થાય, તો અહીંયા તમે 300/4 કરો એટલે એક્ઝેક્ટ આન્સર આવશે 75 વોલ્ટ, બરાબર। ટૂંકમાં થયું શું કે અહીંયા વોલ્ટેજ હતા 100, વોલ્ટેજના બોલી શકાય એક જ બિંદુ છે એટલે વિદ્યુત સ્થિતિમાન, અહીંયા સ્થિતિમાન હતું 100, તો અહીંયા સુધી પહોંચે છે 100। જેવું આ કેપેસિટરને ચાર્જિંગ કર્યું, ચાર્જિંગ કરવામાં 25 વોલ્ટ વપરાઈ ગયા એટલે કેટલું બચ્યું? 75। 75 ક્યાં પહોંચ્યું? અહીંયા પાછું આ કેપેસિટરને ચાર્જ કરવામાં 75 પૂરા વપરાઈ ગયા એટલે અહીંયા થઈ ગયું 0, અને એ બેટરી સાથે આપણે કનેક્ટેડ છે,
બરાબર, એટલે એક એક બિંદુનું તમે એનાલિસિસ કરી શકો. માનો કે મારે આનું સ્થિતિમાન 100 નથી લેવું, મારે લેવું છે 50, તો આનું શું લેશો તમે? -50. એ રીતે આગળ વધો તો અહીંયા કેટલા થશે? 50 કેટલા વપરાઈ ગયા? 25 બચ્યા કેટલા? 25. 25 અહીંયા પણ પહોંચી ગયા, કેમ કે આ ડાયરેક્ટલી કનેક્ટેડ છે. ઓકે, હવે અહીંયા 25 છે અને અહીંયા કેટલા છે? -50. આ બંને વચ્ચે ડિફરન્સ શું હોય? જો આ -50 છે, સીધા અહીંયા ટ્રાન્સફર થઈ ગયા. 25 અને -50 વચ્ચે ડિફરન્સ શું હોય? તો કે 75. તો આ જે મેળવેલું છે એ શું છે? વોલ્ટેજ છે. વોલ્ટેજ એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોના વચ્ચે? તો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. તો 25 માઇનસ -50 તો પણ 75 આવશે. બરાબર, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો, આગળ કામ લાગશે. હવે આગળ વધીએ. ટૂંકમાં શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર સમાન હશે અને વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોઈ શકે. સમાંતર જોડાણમાં શું થાય છે એ સમજીએ. ધારો કે આ C1 છે અને આ C2. આપણે એમ કહીએ કે બંનેને વોલ્ટેજ સરખો મળે. શા માટે વોલ્ટેજ સરખો મળે? તો ધારો કે આ બિંદુ છે A અને આ બિંદુ છે B. અહીંનું સ્થિતિમાન છે VA અને અહીંનું સ્થિતિમાન છે VB. બરાબર, આ કેપેસિટરને વોલ્ટેજ કેટલો મળે? વોલ્ટેજ VA એટલે શું થાય? તો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા જો VA હોય તો આ ડાયરેક્ટ કનેક્ટેડ છે એટલે આને કેટલું મળે? સ્થિતિમાન VA. અહીંયા VB છે તો આને ડાયરેક્ટ કેટલું મળે? VB. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થયો? VA માઇનસ VB. બરાબર છે. આ કેપેસિટર માટે વોલ્ટેજ વિચારો. તો આ પ્લેટને પાછું કેટલું મળે? VA જ, કેમ કે સીધે સીધું કનેક્ટેડ છે. બરાબર, વાયરમાં આપણે આદર્શ પરિસ્થિતિમાં એમ માનીએ છીએ કે કોઈ અવરોધ હોતો નથી. અવરોધ નથી તો વિદ્યુત સ્થિતિમાન ઓછું થવાનું નથી. એટલે અહીંયા જે સ્થિતિમાન હશે એ આ પ્લેટ સુધી પહોંચી ગયું હશે. ઓકે, એવી રીતે બી સાથે આ ડાયરેક્ટ કનેક્ટેડ છે એટલે આનું સ્થિતિમાન શું હોય? VB. બે પ્લેટના સ્થિતિમાન તમને ખબર છે, VA અને VB. તો સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ શું હોય? VA માઇનસ VB. સમજ પડી? આ તો બંને પાસે વોલ્ટેજ સમાન છે. જુઓ, એટલે આપણે એમ કહીએ કે કેપેસિટરના સમાંતર જોડાણમાં બંને કેપેસિટરમાં વોલ્ટેજ સમાન હોય. હવે વિદ્યુત સ્થિતિમાન સમાન છે, કેપેસિટન્સની કિંમત જો અલગ અલગ હોય તો વિદ્યુત ભારની વહેંચણી થવાની જ છે. બરાબર, એટલે અહીંથી વિદ્યુત ભાર નીકળેલો હતો ક્યૂ. તો હવે બેટરી છે એ બધી પ્લેટને વિદ્યુત ભાર પ્રોવાઈડ કરે છે. જુઓ તો કે આ જે ધન ધ્રુવ છે બેટરીનો એ અહીંયા પણ વિદ્યુત ભાર આપે છે અને અહીંયા પણ આપે છે. એવી રીતે ઋણ પ્લેટ છે એ વિદ્યુત ભાર અહીંયા પણ આપે છે અને અહીંયા પણ આપે છે. તો વિદ્યુત ભાર ક્યાંય અંદર અંદર વહેંચાતો નથી પ્લેટો વચ્ચે, એટલે વિદ્યુત ભાર સમાન હોતો નથી. શ્રેણી જોડાણમાં સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર છે તેની વહેંચણી થશે. હવે વોલ્ટેજ તો ખબર પડી ગઈ કે વિદ્યુત સ્થિતિમાન જો અહીંયા વી તમે 100 વોલ્ટ લો તો 100 વોલ્ટનો સ્થિતિમાન અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે. શા માટે? કેમ કે હું આને 100 કહું અને આને 0 કહું. તો VA છે એ શું બની જશે? 100, અને VB શું બની જશે? 0, કેમ કે VB છે ઋણ ધ્રુવ સાથે સીધે સીધું કનેક્ટેડ છે. તો તફાવત કેટલો થયો? VA માઇનસ VB, 100 માઇનસ 0. તો આને પણ 100 વોલ્ટ મળશે, આને પણ 100 વોલ્ટ મળશે. ક્લિયર? એવું નથી વિચારવાનું અહીંયા 100 વોલ્ટ, અહીંયા 100 વોલ્ટ, તો ટોટલ 200 હશે. ક્લિયર? ઓકે, હવે તમને એમ કહેવામાં આવે કે કેપેસિટર 1 છે, C1, તેના પર વિદ્યુત ભાર મેળવો. તો Q1 ઇક્વલ ટુ C1 ઇન્ટુ V, Q2 ઇક્વલ ટુ C2 ઇન્ટુ V. બંને વિદ્યુત ભાર મળી જશે. કુલ વિદ્યુત ભાર Q ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. શા માટે? કેમ કે વિદ્યુત ભારની વહેંચણી થાય છે બંનેમાં, એટલે આ બાજુ Q1 ગયો હશે, આ બાજુ Q2 ગયો હશે, અહીંથી આવ્યો હશે ટોટલ Q વિદ્યુત ભાર. બરાબર, ચલો આ બધું ક્લિયર છે. તો શ્રેણી અને સમાંતર જોડાણના કન્સેપ્ટ ખબર પડી ગઈ. સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચે બંને કેપેસિટર માટે સમાન હશે અને વિદ્યુત ભાર અલગ અલગ હોઈ શકે. બરાબર, હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. એક મેથડ શીખી ગયા, આની નોટ્સ બનાવવાની જરૂર નથી. હવે આપણે એક્ઝામ્પલ્સ સ્ટાર્ટ કરીએ.
तो स्टार्ट करिए। क्वेश्चन छे समतुल्य कैपेसिटन्स शोधो, बराबर ना, नेटवर्कनु समतुल्य कैपेसिटन्स शोधवानुं छे तथा 6 माइक्रोफेराडे कैपेसिटर पर विद्युत भार शोधो अने साथे साथे 6 माइक्रोफेराडे कैपेसिटर पर विद्युत भार पण मेळवानो छे। तमे अत्यारे विडियो स्टॉप करीने पोते कैलक्युलेशन करी शको, बराबर, पछी चेक करवानुं के सरे जे सोल्यूशन करावेलुं छे तेनी साथे आंसर मैच थाय छे के नहीं, बराबर। जो मैच न थतो होय तो सर ने इन्फॉर्म करवानुं के सर या तो तमारी भूल छे या तो मारी भूल छे, बराबर। तो स्टार्ट करिए, समझो के आवी रीते तमने 100 वोल्टनी बेटरी आपेली छे। 100 वोल्टनी बेटरी एटले समझी जवानुं के बे प्लेट वच्चे 100 वोल्टनो विद्युत स्थितिमानो तफावत छे, बराबर, ओके। हवे समतुल्य कैपेसिटन्स शोधवानुं छे तो एम तो तमे विद्युतभार जे आपणे नॉर्मल विचारशुं ए रीते गति थती नथी, पण हुं धन विद्युतभारनी गतिने ध्यानमां राखुं तो विद्युतभार अहींथी जशे आम ऋण आम आवशे पण धन आम जशे, बराबर। तो तेना बे भाग पड़े छे, जुओ एक आ बाजू अने एक आ बाजू, आ भाग अहींया पाछो मळीने पाछो कुल विद्युतभार आवी जाय छे। एटले अहींया हुं धारो के क्यू विद्युतभार लउं तो अहींया हशे क्यू वन अने अहींया हशे क्यू टू અને અહીંયા પાછો ભેગો મળી ગયો હશે ક્યુ। ટૂંકમાં આ જંકશન પાસે વિદ્યુતભાર છૂટો પડે છે અને આ જંકશન પાસે છે એ ભેગો થાય છે, બરાબર। તો હવે સોલ્યુશન કઈ રીતે કરવાનું? સોલ્યુશન છે એ તમારે સાવ બેઝિકથી કરવાનું છે। મતલબ એવું નહીં કે ગમે ત્યાં તમે સ્ટાર્ટ કર્યું ને અહીંયા જ વિદ્યુતભાર વેચાઈ ગયો તો આ બે કેપેસિટર સમાંતરમાં છે એટલે સીધો સરવાળો કરી દીધો, એવું નથી કરવાનું। हमेशा याद रखवानू के कोई बे कैपेसिटर क्यारे समांतर में के श्रेणी में न होय, समांतर में के श्रेणी में आखी ब्रांच होय, आखी शाखा, बराबर। हवे हूँ एम ना कही शकूँ के बे माइक्रोफेराडे अने 12 माइक्रोफेराडे समांतर में छे, मारे एम कहेवू पड़े के एक आ शाखा अने एक आ आखी शाखा एक बीजाना समांतर में छे, बराबर। तो आ एक आखी शाखा छे, एक परिवार छे, तो पहला अपना पोताना परिवारना झगड़ा सॉल्व कराय पछी बीजा साथे लड़वा जवानुं, बराबर। तो पहला आ बेनुं सॉल्यूशन करशो तमे, केम के एक ज परिवारना सभ्य छे, एक ज शाखा पर रहे छे, एक ज डाळी पर रहे छे, बराबर। तो अहींया तमे सॉल्यूशन कई रीते करशो? तो सीम्पल, आ बन्नेनुं जे कैपेसिटन्स छे एने हुं नाम आपी दउं सी डेश। समझो आपने बधा कैपेसिटरना नाम आपी दईए, आ सी वन छे, आ सी टू छे, आ सी थ्री छे अने आ सी फोर छे। तो सी थ्री अने सी फोर एक बीजा साथे श्रेणी में छे अने श्रेणी जोड़ाणनो सूत्र तमने खबर छे, बन्नेनो गुणाकार छेदमां बन्नेनो सरवाळो, बराबर। तो अहींया तमे करशो 12 × 6 / 12 + 6, चलो तो आ आंसर आवशे तमारो 4 माइक्रोफेराडे। समतुल्य कैपेसिटन्स मेळवानुं छे तेमां आटलो आंसर आवी गयो तमारो 4 माइक्रोफेराडे। तो हवे नेक्स्ट स्टेपमां सर्किट केवी बनशे? हवे तो हुं शॉर्टमां नानी एवी सर्किट बनावी दउं छुं, आटलू तो हतुं ज, बराबर, जेमां आ सी वन हतुं, आ सी टू हतुं। सी वन नी वेल्यू हती ए 3 माइक्रोफेराडे हती अने सी टू नी वेल्यू छे 2 माइक्रोफेराडे। आ बे बिंदु वच्चे आ બ્રાન્ચનું સોલ્યુશન મેં કરી દીધું તો બે બિંદુ વચ્ચે કોઈ પણ એક કેપેસિટર હું આ બેને હટાવીને 4 માઇક્રોફેરાડેનું મૂકી શકું, એ પછી હું અહીંયા મૂકું તો પણ ચાલે, એ કેપેસિટર હું અહીંયા મૂકું તો પણ ચાલે, અને જો પછી સાવ સ્ટન્ટ જ કરવા હોય આવી રીતે મૂકું તો પણ ચાલે, બરાબર। એટલે પાછું એ કન્ફ્યુઝ નહીં થવાનું કે મારે નવું કેપેસિટર મૂકવું ક્યાં, આ બેનું જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ મને 4 માઇક્રોફેરાડે મળી ગયું, મને ખબર છે કે આ 12 અને 6 બે મોટા કેપેસિટરને કાઢીને હું આ 4 માઇક્રોફેરાડેનું કેપેસિટર મૂકી દઉં તો પણ કામ થઈ જવાનું છે, તો મૂકવું ક્યાં એના માટે કન્ફ્યુઝ નહીં થવાનું, ટૂંકમાં આ બે પોઈન્ટ વચ્ચે મૂકવાનું છે, ક્લિયર, ઓકે। તો હવે આવા સ્ટન્ટ આપણે નથી કરવા, આપણે જે સિમ્પલ જે મૂકાતું હોય તે મૂકી દઈએ। આ મેં કેટલાનું મૂકી દીધું? 4 માઇક્રોફેરાડે આ કેપેસિટન્સને આપણે નામ આપેલું હતું સી ડેશ। હવે વિચારવાનું કે અહીંથી આ બે ભાગ પડે છે તો હવે આ બ્રાન્ચ અને આ બ્રાન્ચ બે શાખા એકબીજાને સમાંતરમાં છે અને કોઈ શાખામાં હવે ઘરના ઝઘડા સોલ્વ કરવાની જરૂર નથી કેમકે દરેક શાખા પર એક એક કેપેસિટર છે। હવે આ બંનેનું હું શું લઈશ? સમાંતર જોડાણ। ચલો
आ बनेनो समांतर जोड़ाण ने हूँ नाम आपी दऊं सी डबल डेश ए मने केटलू मळशे 2+4 समांतर में सीधो सरवाळो थशे एटले के आ मने मळी गयुं 6 माइक्रोफेराडे। आ समझ पड़ी गई हशे। आना पछी आपणे आवीशुं हजू एक सीम्पलेस्ट सर्किट में। तो हवे वधारे सीम्पल सर्किट कई थशे समझो। तो हवे पछीनी सर्किट कंईक आवी बनी जशे। एक बैटरी 100 वोल्टनी, एक कैपेसिटर 3 माइक्रोफेराडेनू। आ बे पॉइंट वच्चे मारे गमे त्यां कैपेसिटर मूकवानू छे। क्या बे पॉइंट वच्चे? आ बे पॉइंट वच्चे, बराबर। ए मैं सीधू अहींया मूकी दीधुं। केटलू छे? 6 माइक्रोफेराडे। 3 અને 6 નું સમતુલ્ય મેળવો એટલે સી ઇક્વિવેલન્ટ ફાઇનલ મળી ગયું 3 × 6 / 3+6, 18/9 એટલે 2 માઇક્રોફેરાડે। પહેલો આન્સર આવ્યો આપણો કે સમતુલ્ય કેપેસિટન્સ શોધો, તે તમારું સમતુલ્ય કેપેસિટન્સ તમને મળે છે 2 માઇક્રોફેરાડે। ક્લિયર છે? બરાબર, આ બધા કેપેસિટર હટાવી દો અને એક જ કેપેસિટર મૂકી દો 2 માઇક્રોફેરાડેનો, તો પણ એટલો જ ચાર્જ સ્ટોર કરશે જેટલો આ બધા ભેગા થઈને કરતા હતા। ક્લિયર? તો સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું, આટલું તમે એક સ્ક્રીનશોટ લઈને કોપી કરી લો। પછી નેક્સ્ટ ફ્રેમમાં આપણે જોઈએ કે 6 માઇક્રોફેરાડે પર વિદ્યુતભાર કઈ રીતે મેળવવો। હવે મેળવીએ 6 માઇક્રોફેરાડે કેપેસિટર પર વિદ્યુતભાર। તો પહેલાં લઈ લઈએ કુલ વિદ્યુતભાર। કુલ વિદ્યુતભાર હું ક્યુ કહું તો એ સી ઇક્વિવેલન્ટ ઇન્ટુ વી થશે, આ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ ગુણ્યા વોલ્ટેજ। ચલો સમતુલ્ય કેપેસિટન્સ આપણને કેટલું મળેલું? તો સમતુલ્ય કેપેસિટન્સ મળેલું 2 માઇક્રોફેરાડે અને વોલ્ટેજ કેટલા છે? 100। 2 માઇક્રોફેરાડે હતું એટલે આ વિદ્યુતભારનું મૂલ્ય આવશે એ 200 કુલમ આવશે, માઇક્રોકુલમ આવશે, બરાબર। 200 માઇક્રોકુલમ કુલ વિદ્યુતભાર છે। કુલ વિદ્યુતભાર છે 2 શાખામાં વહેંચાય છે, બરાબર। હવે 2 શાખામાં વહેંચાય છે તો તમે 2 રીતે સોલ્યુશન કરી શકો। એક શોર્ટકટ છે, એક થોડીક લોંગ મેથડ છે। પહેલાં હું શોર્ટકટ કરાવી દઉં। તો હું લઈ લઉં છું વિદ્યુતભારની વહેંચણી, અને એ પણ શેમાં થાય? હંમેશા સમાંતરમાં, શ્રેણીમાં તો સમાન જ હોય। વિદ્યુતભાર કોની વચ્ચે વહેંચાય છે? આ C2 અને આ બંનેનું કોમ્બિનેશન એટલે કે C-, C2 અને C- વચ્ચે વહેંચાય છે। તો મારે જો Q- મેળવવું હોય તો ઉપર C- રાખવું પડશે, નીચે C2+C- ઇન્ટુ કુલ વિદ્યુતભાર Q, આ શોર્ટકટ, બરાબર। Q=CV થાય ને? Q=શું થાય? CV, અહીંયા લખીને આપું છું। Q=થાય CV। તો વિદ્યુતભાર છે એ કેપેસિટન્સના સમચલનમાં છે, કેમકે વોલ્ટેજ તો અચળ હોય સમાંતરમાં, બરાબર। તો વિદ્યુતભાર કેપેસિટન્સના સમચલનમાં છે એટલે Q- લખો ત્યારે C- ઉપર આવે છે, બરાબર। હવે સાવ સિમ્પલ, C- કેટલું છે? 4, C2 કેટલું છે? 2, આ પાછું 4, અને ઇન્ટુ કુલ વિદ્યુતભાર એટલે 200। તો 4/6 × 200, 2/3 × 200 એટલે કે 400/3 માઇક્રોકુલમ આ વિદ્યુતભારનું મૂલ્ય મળી ગયું। ક્લિયર? આ છે શોર્ટકટ। તમને સપોઝ શોર્ટકટ પસંદ નથી તો બીજી રીતે કરી શકો। બીજી રીત અહીંયા હું લખી દઉં છું, તમને જો ઈચ્છા થાય તો લખજો, નહીંતર આ તો છે જ વિદ્યુતભારની વહેંચણી માટે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે આના પર વિદ્યુતભાર જોઈતો હોય તો આનું કેપેસિટન્સ છેદમાં જેમાં વહેંચણી થાય છે બંને કેપેસિટન્સનો સરવાળો અને કુલ વિદ્યુતભાર સાથે ગુણાકાર, બરાબર। હવે એ 4 માઇક્રોફેરાડે યુઝ કર્યું તો ખબર કેમ પડે કે 6 માઇક્રોફેરાડે પર એટલો જ વિદ્યુતભાર હશે? તો સમતુલ્ય કેપેસિટન્સ આ બંનેનું છે અને શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય એટલે આના પર અને આના પર વિદ્યુતભાર સરખો જ રહેવાનો, બરાબર। એટલે બંનેનું જો સમતુલ્ય કરું તો પણ એટલો જ મળવાનો, ઓકે। બીજી રીત જુઓ હવે કે હું આ 2 પોઈન્ટના નામ આપી દઉં। સપોઝ AB નામ આપી દઉં કે XY નામ આપી દઉં, બરાબર। તો આ બ્રાન્ચ માટે અને આ બ્રાન્ચ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો થશે, એટલે કે હું વોલ્ટેજ C2 માટે લઉં એટલા જ વોલ્ટેજ કોના માટે હોય? C- માટે, બરાબર।
वोल्टेज सी टू माटे लो एटला ज वोल्टेज कोना माटे होय सी डेश माटे। तो विद्युत स्थितिमानों तफावत एटले शू लखी शकाय क्यू डिवाइड बाय सी एटले आना परनो विद्युत भार छे क्यू टू डिवाइड बाय कैपेसिटन्स सी टू आना आखा परनो विद्युत भार मैं लीधो छे क्यू डेश बराबर अथवा तो अहीं लीधेलो छे क्यू वन ओके। तो ये क्यू डेश डिवाइड बाय शू लखवू पड़े आ सी डेश धारो कि मैं आने विद्युत भारनुं नाम आपी दीधुं क्यू डेश ओके। तो हवे क्यू टू नी जग्याए हूँ आम लखी शकूँ क्यू माइनस क्यू डेश केम के कुल विद्युत भार केटलो छे क्यू तो क्यू इक्वल टू क्यू टू प्लस क्यू डेश लखी शकाय। तो पछी क्यू टू मारे नथी जोईतो तो हूँ लखी शकूँ के आ क्यू हतो तेमाथी क्यू डेश अहीं गयो छे बाकीनो अहीं आवेलो हशे तो क्यू टू इक्वल टू हूँ लखी शकूँ क्यू माइनस क्यू डेश तो हूँ अहीं सीधू ज लखी दऊँ क्यू माइनस क्यू डेश समझ पड़ी अहीं क्यू डेश गयो अहीं जशे ते क्यू माइनस क्यू डेश तो हूँ अहीं डायरेक्ट लखी दऊँ के क्यू माइनस क्यू डेश। चलो क्यू केटला मळेला कुल विद्युत भार छे आपणने मळे छे 200 माइनस क्यू डेश छेदमां सी टू एटले के 2 माइक्रोफेराडे अहीं पाछू क्यू डेश छेदमां आ बंनेनुं इक्विवेलेंट सी डेश एटले के 4 समझजो अमे शुं करेलुं छे आ બ્રાન્ચ માટે અને આ બ્રાન્ચ માટે વોલ્ટેજ સમાન એટલે વી સી ટુ માટે અને વી સી ડેશ માટે સમાન વી સી ટુ ઇક્વલ ટુ શું થશે તો કે આના પરનો વિદ્યુત ભાર છેદમાં કેપેસિટન્સ એવી રીતે આના પરનો વિદ્યુત ભાર આપણે લીધો છે ક્યુ ડેશ અને કેપેસિટન્સ આ બંનેનું શ્રેણી જોડાણ એટલે 4 માઇક્રોફેરાડે ક્લિયર ઓકે ક્રોસ મલ્ટીપ્લાય કરી દો એટલે આ 800 માઇનસ 4 ક્યુ ડેશ ઇક્વલ ટુ 2 ક્યુ ડેશ આ બાજુ થશે 6 ક્યુ ડેશ ઇક્વલ ટુ 800 तो क्यू डेश इक्वल टू 400 डिवाइड बाय 3 माइक्रो कूलम तमने मिली जैसे आज आंसर पाछो त्यां मिली जैसे बराबर। तो आ एक न्यूमेरिकल में श्रेणी जोड़ाण समांतर जोड़ाण विद्युत भार कई रीते वेचाय बधुं ज आवी गयुं क्लियर। आवा न्यूमेरिकल्स नी प्रेक्टिस तमे करता रहेजो अने हजु आपणे पण आगळ आवा न्यूमेरिकल नी प्रेक्टिस करवाना छीए प्रेक्टिस पूरी थशे पछी आपणे आगळनी मेथड स्टार्ट करशुं ओके। तो आ पण एक तमे स्क्रीनशॉट लईने कॉपी करी लो अने जो कोई डाउट होय सॉल्यूशनमां कोई पण डाउट होय तो तमे कॉन्टेक्ट करी शको छो। थैंक यू।